ઉમરગામ ખાતે આવેલ નવનિર્માણ કેળવણી મંડળ સંચાલિત સુરેશ મહેતા સાયન્સ એન્ડ કોમર્સ કોલેજમાં ઇન્ટર સ્કૂલ માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ઉમરગામ તાલુકાની વિવિધ સ્કૂલોના 75થી વધુ બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેમાં બાળકોએ સંગીત સ્પર્ધા ઉપરાંત જ્વેલરી મેકિંગ, હેન્ડીક્રાફ્ટ, ગણેશ મૂર્તિ મેકિંગ જેવી સ્પર્ધાઓમાં ભાગ લઈ પોતાનું કૌશલ્ય બતાવ્યું હતું. આ સ્પર્ધામાં વિજેતા બાળકોને રોકડ અને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. नंबर के लिए नहीं, आप लोगों को ये सब कब काम लगेगा ना, वो आप लोग मुझे खुद नहीं पता था, तो आप लोगों को भी पता नहीं, ठीक है? तो आज के बाद सब पार्ट हो गए ना, जिसमें भी पैशन है, जो કોલેજ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજમાં ઇન્ટર સ્કૂલ કોમ્પિટિશન ચાલી રહી છે, જેમાં મને ચીફ ગેસ્ટ તરીકે નિમંત્રણ આપ્યું. અહીં આવીને જોયું તો ઘણા બધા અલગ અલગ સ્કૂલના વિદ્યાર્થીઓ અને ટીચર્સ ખૂબ જ ઉત્સાહપૂર્વક આવી રહ્યા હતા અને કોલેજના પ્રિન્સિપલ ખૂબ જ સારું કાર્ય કરી રહ્યા છે. દરેક વિદ્યાર્થીઓને પ્લેટફોર્મ પૂરું પાડી રહ્યા છે, દરેક વિદ્યાર્થીઓમાં સુષુપ્ત જે શક્તિઓ છે એને જાગૃત કરી રહ્યા છે. ખરેખર આ ખૂબ જ સરાહનીય કાર્ય છે અને વિદ્યાર્થીઓને પણ આ એક થવું જોઈએ કે કોઈ પણ કોમ્પિટિશનમાં માત્ર નંબર માટે નહીં, પરંતુ આપણામાં જો પેશન હોય, આપણામાં જો આવડત હોય, તો એ દરેક વિદ્યાર્થીઓએ આ કોમ્પિટિશનમાં પાર્ટ લેવો જોઈએ અને આ ઉદાહરણ આ કોલેજ પૂરું પાડી રહી છે. તો આપણે આપણો વિકાસ કરવા માટે અવિરત પ્રયત્ન કરવા જોઈએ. ઘણી શાળાના બાળકો યુનિફોર્મ પરથી દેખાય છે અને એ બાળકો હું જાણું છું કે દરેક સ્પર્ધામાં ભાગ લેતા હોય છે અને એવા શ્રેષ્ઠ બાળકો ચુનંદા બાળકો આગળ આવતા હોય છે, પરંતુ આપણે દરેકે આવા પ્રયત્નો કરવા જોઈએ અને આપણી રહેલી સુષુપ્ત શક્તિને બહાર લાવવા માટે પ્રયત્ન કરવા જોઈએ. એવા ઘણા બાળકો હોય છે જે શરૂઆતમાં કશું બોલતા હોતા નથી અને પછી જ્યારે એ એમની શક્તિને બહાર લાવે છે ત્યારે આપણે જ્યારે એમને ઓળખીને પ્રયત્ન કરીને બહાર લાવીએ છીએ ત્યારે એમને ખરેખર આપણો અહોભાવ જિંદગીભર લોકો ભૂલતા હોતા નથી. આવા કેટલાય બાળકો જ્યારે મળે છે ત્યારે સર તમારી આ શક્તિને કારણે અને અમને આ રીતે કેળવવાથી આજે હું આ ક્ષેત્રમાં અવ્વલ છું. આ કોમ્પિટિશનનો એક મહત્વનો હેતુ છે, એક લક્ષ્ય છે કે આપણી ઉમરગામ કોલેજની અંદર આ એક કોલેજ આવેલી છે કે વિદ્યાર્થીઓને એક પ્લેટફોર્મ પૂરું પાડી રહ્યા છે. વિદ્યાર્થીઓ પોતાના સ્કૂલોના વાતાવરણમાંથી એક વન ટાઈમ આવી કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કરે, પોતાનામાં રહેલી જે સુષુપ્ત શક્તિઓ છે એને બહાર કાઢે અને આવી કોમ્પિટિશનની અંદર ભાગ લે, કે જેથી મેડમે કીધું તેમ કે પરિણામની આશા નથી રાખવાની, આપણને સફળતા મળશે કે નહીં એ વિચાર આપણે નથી કરવો, બસ કાર્ય કરતા રહેવાનું છે, એનું ફળ આપણને એક દિવસ જરૂર મળશે. દર વખતે હું એક વાત કહું છું કે સફળતા એક દિવસમાં નથી મળતી, પણ એક દિવસ જરૂર મળે છે, એ આપણે પ્રયત્ન કરતા રહેવું જોઈએ.